કદાચ લોકો મંદિરનું ખંડન કરતા જ, પણ એ મને માન્ય નથી. તમે એક એક મિનિટ વિચારો, ભારતમાં એક હિન્દુ મંદિર જ નહોતો, નહીં સ્વામિનારાયણ મંદિરની, રામજી મંદિરની હવેલી, નહીં શિવાલય, કાંઈ જ નહોતો, નહીં સૂર્ય મંદિર. તો હું દેશા હતા તમને ખબર છે, આપણે એક હિન્દુ ન હોત, જો મંદિર એક ન હોત તો આપણે હિન્દુ ન હોત. હિન્દુત્વને કોઈ જો જાળવ્યું હોય તો બાપ મંદિરોએ જાળવ્યું છે. અંતે બહુ બુદ્ધિ દોડાવશે તો હૃદય હા પાડશે. જ્યારે જ્યારે હિન્દુ ધર્મને ખતમ કરી નાખવાના પ્રયાસો થયા છે ને, ત્યારે વિધર્મીઓ હિન્દુ ધર્મના મંદિરો પર ઘા કર્યા છે. એને ખબર હતી જ્યાં સુધી અડીખમ હિન્દુ ધર્મના મંદિરો ઊભા છે ત્યાં સુધી હિન્દુ ધર્મની કાંકરી નહીં ખેરવી શકાય. બાપ એણે મંદિરોને ટાળી નાખવા માટે પ્રયાસો કર્યા છે. અને એ વખતે મંદિરોને બચાવવા માટે આપણા વડવાઓએ પોતાની જાનના બલિદાનો આપીને પણ મંદિરોની રક્ષા કરી, મંદિરોની રક્ષા કરી. માટે હું તો એમ કહું કે મંદિરનું ખંડન કરનારો, મંદિરનું ખંડન કરનારો એ હિન્દુનો દીકરો જ નો, હિન્દુનો દીકરો જ નહીં, હિન્દુ મંદિરોનું ખંડન કરે. જિંદગીમાં કોઈ હિન્દુ મંદિરનું ખંડન નહીં કરે. યાદ રાખજો, કદાચ તમારે રુચિ ઓછી વધતી હોય એની સાથે મને વાંધો નથી. તમતારે એક રૂપિયો નહીં મંદિરમાં આપતા એની સાથે વાંધો નથી. પણ મહેરબાની કરી મંદિરનું ખંડન નહીં કરશો. તમારી રુચિ તમતારે દવાખાનામાં હોય, સ્કૂલોમાં હોય, હોસ્પિટલ, જરૂર ચોક્કસ એમાં ખૂબ સેવા કરો. અને રુચિ તો બધાને અલગ અલગ જ હોય ને. કોઈની મંદિરમાં હોય, કોઈની સ્કૂલમાં હોય, કોઈની કોલેજમાં હોય, કોઈની હોસ્પિટલમાં હોય, કોઈની ગૌશાળામાં હોય, કોઈની વૃદ્ધાશ્રમમાં હોય. અને મંદિરમાં રુચિ રાખનાર નહીં કહું છું. કોઈ કદાચ ગૌશાળા બનાવતો તો જોઈને ખૂબ રાજી થાજો, સરસ. કોઈ હોસ્પિટલ બનાવતો ખૂબ રાજી થાજો, સરસ. કોઈ સ્કૂલ કોલેજની અંદર મદદરૂપ થતા ખૂબ રાજી થાજો. સારું કામ ભક્તો જે કોઈ કરતો એને જોઈને રાજી થાજો. ભૂલતા નહીં, મારું એટલું સારું એમ નહીં, સારું જેટલું દેખાય બધું જ મારું, સારું જે કાંઈ દેખાય બધું જ મને ગમે, મારું જ મને ગમે એમ નહીં, સારું જ્યાં પણ હોય બધું જ મને ગમે. વ્યક્તિગત કહું ભક્ત, મને કોઈ સમાજનું સારું કામ કરતો મને બહુ ગમે. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.